subscribe now and press the bell icon. Never miss an update. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આ વાસ્તુશાસ્ત્રનું ઝઘડા કકરાટ કે આ ગૃહ કલેશ સાથે શું સંબંધ છે તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ સૌથી વધારે ઝઘડા ને કકરાટ ક્યારે થતા હોય છે ખરેખર બાબત તો અગત્યની છે કોરોનાને કારણે લોકો ઘરમાં રહે અને કદાચ એવા તારણો પણ આવે છે કે ઘરેલુ હિંસા લડાઈ ઝઘડા તણાવ રહે એક વ્યક્તિ હોય ત્યારે કોઈ સંવાદ ના હોય બે વ્યક્તિ હોય ત્યારે સંવાદ થાય વાદ વિવાદ થાય અને ક્યારેક કોઈક વાત લડાઈ ઝઘડા કે ક્લેશનું કારણ બને પરંતુ એ વસ્તુ એવી બરોબર ભલે આ લોકોએ તારણ કર્યા કે ભાઈ ઘરે વ્યક્તિ રહ્યો એટલે હવે પુરુષ જ ઘરે રહ્યો છે આડકતરું આપે જે કહેવું છે તેની અંદર તો વાત એ છે કે ભાઈ બહેનો તો ઘરે જ હોય છે હવે વ્યક્તિ એટલે પુરુષ ઘરે રહ્યો છે આ લોકડાઉનમાં અને ક્લેશ કે લડાઈ ઝઘડા ઘરેલુ હિંસા કંઈ વધ્યું છે પરંતુ કારણ એવું નથી કારણ તો અલગ જ હોય છે કે જે આપે તે વાતની અંદર જ કહ્યું કે લોકોની આવક ઘટી છે આર્થિક તંગી કાર્ય ન થવું કાર્યમાં રૂકાવટ આવી આ બધા કારણોને લઈને બાકી બે વ્યક્તિ જોડે હોય એટલે આવું થાય એવું જરાય જરૂરી નથી અને થતું જ નથી કારણ કે ઘર હંમેશા ઘર બનાવ્યું છે બે વ્યક્તિના ગુજરાન માટે બે વ્યક્તિના એક પરસ્પર પ્રેમ માટે બે વ્યક્તિના વિકાસ માટે એટલે એવું કોઈ કારણ અહીંયા નથી પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલા બધા કારણો છે કે જેને કારણે તણાવ ઘરમાં થાય ની બધી વસ્તુઓ ઘરની અંદર એવી હોય છે એ બિલકુલ પહેલાં તો ધ્યાન રાખવી સમજી લો કે એક તો ઘરમાં પોતાનું જે ઘર હોય ને એમાં પૂર્વ કે ઈશાન દિશામાં જો દબાણ થયેલા હોય કોઈ એવી વસ્તુ આપણે મૂકેલી હોય તો પણ આ કજિયા કંકાસ કે એવું જીવનમાં થાય છે તે વસ્તુ હટાવી લેવી જોઈએ બીજી એક ખાસ વાત ધ્યાન રાખવી કે ઘરમાં પૂર્વ કે ઈશાનમાં બારી બારણા કે દરવાજા કે નાનું મોટું કોઈ વેન્ટિલેશન એવું ન હોય તો તે પણ હોવું અનિવાર્ય છે એવા ઘરોમાં જ્યાં પૂર્વ કે ઉત્તર કે ઈશાન તરફથી હવા નથી આવતી પ્રકાશ નથી આવતો તેવા ઘરમાં પણ ક્લેશ વધારે થતા હોય છે તો તેનો એક ઉપાય કરવો જોઈએ બીજું ઘરની અંદર આપણી પૂજા હોય કેટલાય લોકો જીવનમાં અનુભવી શકે આજે પણ જ્યાં વધારે કજિયા કંકાસ કે એવું થતું હોય ત્યાં પશ્ચિમમાં પૂજા હોય છે પશ્ચિમમુખી નૈઋત્યમાં પૂજા હોય છે પશ્ચિમમુખી કે દક્ષિણમુખી અથવા તો દક્ષિણમાં પૂજા હોય તેના કારણે પણ ઘરમાં ક્લેશમય વાતાવરણ રહેતું હોય છે કજિયા કંકાર લડાઈ ઝઘડા થતા હોય છે બીજું એક ખાસ કારણ જોવાય છે કે ઘરમાં ઈશાન દિશામાં અથવા તો ઉત્તર દિશામાં સંડાસ હોય છે ટોયલેટ હોય બાથરૂમ હોય આવું હોય છે ડ્રેનેજ હોય એ હોય એટલે એની ડ્રેનેજ હોય તેવી જગ્યાએ પણ વધારે પડતા લડાઈ ઝઘડા અને કંકાસો થતા હોય છે બીજી એક ખાસ વાત છે કે ઘરનો જે મેઇન ડોર હોય છે આપણે આ જેના ઘરમાં આવું થતું હોય ને જોઈ લે વધારે પડતું થતું હોય તો આમ જે હું પોઈન્ટ્સ લાવ્યો છું એ બિલકુલ વાસ્તુશાસ્ત્રમાં કહેલા છે જણાવેલા છે ને એવું હોય ત્યારે જ થાય હવે મેઇન ડોર હોય ને એ નોર્મલ હોય એના કરતાં વધારે નાનો હોય અથવા તો તેને ખુલવામાં અડચણ આવતી હોય તેવી ટાઈપનો ડોર હોય બીજું એવું કહેવાય છે કે એ ડોર ક્યાંય ને ક્યાંય ખંડિત હોય એટલે ક્યાંય ને ક્યાંય ડોર તૂટેલો હોય અથવા ક્યાંય ને ક્યાંયથી એવી ટાઈપનું હોય કે ભાઈ તેમાં તિરાડ પડી હોય તે જૂનો થઈ ગયો હોય તેમાં નોકીલી ચીજો હોય આવી ટાઈપનો ડોર હોય એટલે એવું પણ હોય છે તેમાં પણ વધારે કજિયા કંકાસ થતા હોય છે બીજી એક ખાસ વાત છે ઘરમાં રસોડું જો પશ્ચિમમાં હોય નૈઋત્યમાં હોય ત્યાં પણ વધારે લડાઈ ઝઘડા અને કંકાસ થતા હોય છે અને એક ચોથી ખાસ વાત જાણવાની જે મુખ્ય કે ઘરનું મધ્ય ભાગ હોય ને ત્યાં આગળે ફર્નિચરોથી કોઈ વસ્તુથી મોટી દિવાલથી કોઈ રૂમ કરી અને તેને ક્લોઝ કરેલો હોય છે તેવું પણ હોય ઘણી વાર ઘરની મધ્યમાં એના મધ્ય ભાગ જ્યાં ઘરમાં આવતો હોય ત્યાં વજનદાર ચીજો પડેલી હોય તો પણ આવું થાય છે અને ઉત્તેજિત કલરો ઘરમાં વપરાયા હોય ત્યારે પણ આવું પરિણામ આવે છે લાલ અને લાલની નજીકના કલરો ઘરની અંદર વપરાયા હોય કિચનમાં કે બેડરૂમમાં કે ડ્રોઈંગ રૂમમાં
ત્યારે પણ આવું થતું હોય છે. અન્ય લડાઈ ચિત્રોના પોસ્ટરો લગાયેલો લડાઈ દ્રશ્યોના ત્યારે પણ ઘરમાં તંગ અને તનાવ ભર્યું વાતાવરણ રહેતું હોય છે.